શામજી ચૌહાણ પણ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે દેવજી ફતેપરા અને શામજી ચૌહાણે બંધ બારણે બેઠક કરી, જેમાં એવું નક્કી કરાયું છે કે તેઓ આગામી દિવસોમાં કોળી સમાજના આગેવાનો સાથે મળીને ચર્ચા કરશે અને સમાજના આગેવાનોના અભિપ્રાય બાદ અપક્ષમાંથી લોકસભાની ચૂંટણી લડશે. જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાનું પત્તું કપાતા તેઓ નારાજ છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટની થિયરી અપનાવતા રાજકારણની અંદર જરૂરથી ગરમાયો છે. દેવજીભાઈ ફતેપરાની ટિકિટ કપાતા ક્યાંક તે નારાજ છે અને તેઓ સમાજના જે આગેવાનો છે તેમની સાથે મળી રહ્યા છે. આજે તેઓ છે તે શામજીભાઈ ચૌહાણ સાથે એક બેઠક કરી હતી. શામજીભાઈ ચૌહાણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. શામજીભાઈ, જે રીતે દેવજીભાઈની નારાજગી સામે આવી રહી છે, તમારી સાથે પણ તેઓ વાતચીત કરી છે, શું આજે તમારી સાથે તેમની વાતચીત થઈ છે? નહીં, આજે અમારે એ ચર્ચાઓ થઈ છે કે ભાઈ, તમને ભારતીય જનતા પાર્ટી તરફથી સૌરાષ્ટ્રમાં આટલા કોળી સમાજના મતદારો હોય અને કોળી સમાજ મોટો હોય ત્યારે આ પ્રકારની ભારતીય જનતા પાર્ટી તરફથી તમને જે કાંઈ અન્યાય કરવામાં આવ્યો છે, એ અન્યાય સામે આપણે જિલ્લામાં એક કોળી સમાજના આગેવાનોની બેઠક કરવી જોઈએ અને આવનાર દિવસોમાં આપણે રણનીતિ નક્કી કરવી જોઈએ કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ, શું કરવું જોઈએ. શું કહેશો, જે પ્રકારે આપ પણ ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વ ધારાસભ્ય છો અને હવે અત્યારે તમે કોંગ્રેસમાં જોડાયેલા છો, કોંગ્રેસ પક્ષથી પણ તમે અત્યારે નારાજ છો, તેઓ ભાજપ પક્ષથી નારાજ છે, શું લાગે છે આગામી દિવસોની અંદર આ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની અંદરનું રાજકારણ ક્યાં પ્રકારનું જોઈ શકાય? અમે બંને પાર્ટીઓ તરફથી બંને આગેવાનો નારાજ છીએ અને ખાલી આગેવાન નારાજ થવાથી કાંઈ ન થઈ શકે, પણ જે અમારી સાથે કોળી સમાજ મોટો સમાજ છે અને સાથે અન્ય સમાજના જે આગેવાનો છે એની પણ અમારા સાથે લાગણીઓ છે કે અમે જે વિસ્તારમાં રહીને નિષ્ઠાથી જે કંઈ લોકો સાથે સંપર્કને કામ કર્યા છે એને લીધે જે લાગણીઓ છે એ લાગણીઓ સાથે એક બેઠક થશે અને બેઠકમાં જે નિર્ણય થશે એ નિર્ણય અમે સ્વીકારવાના છીએ. જો અમે એક જાગૃત આગેવાન તરીકે સમાજ સાથે રહીને કોઈ પ્રકારની લીડિંગ અથવા હું તમને કહું ચૂંટણીઓ લડશું નહીં અને ઘર જાલીને બેઠા રહીશું તો અમને એવું લાગે છે કે આ જે બંને પાર્ટીઓ છે આવનાર દિવસોમાં આ સમાજને વધુ નુકસાન કરી શકે. એટલે અમને કોઈ પાર્ટીનો ડર નથી, ક્યારેય ડરવાના પણ નથી. અમે કોઈ પણ પાર્ટી કોળી સમાજને અન્યાય કરશે ત્યારે એ પાર્ટી સામે, એ પાર્ટીનું નામું નિશાન, એ સીટ જે કાંઈ હોય લોકસભાની એ સીટ હરાવીશું એ પ્રકારની અમે તાકાત ધરાવીએ છીએ. પણ કોંગ્રેસમાં જૂથબંધી હોય, જૂથબંધીને લીધે સારા લોકોનો ભોગ લેવાતો હોય છે ત્યારે એમાં મારો પણ અત્યારે ભોગ લેવાય એવું છે. મને જે વિશ્વાસ આપ્યો હતો કે લોકસભા લડાવવાના છે, લોકસભા મને નથી લડાવવા એવા મને મેસેજ મળ્યા છે ત્યારે મને એવું થયું કે કોંગ્રેસ હંમેશા વિશ્વાસઘાત કરે છે ત્યારે કોંગ્રેસમાં રહીને કામ ન કરી શકાય. ખૂબ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે નારાજ છે. મુંજપરા જે ટિકિટ આપવામાં આવી છે, મુંજપરાને જિલ્લામાં લગભગ મોટાભાગે લોકો કોઈ ઓળખતા નથી. એક ડૉક્ટર તરીકે છે, ડૉક્ટર તરીકે એમની પણ જે સમાજમાં જે હું તમને કહું લાગણીઓ હોવી જોઈએ એ લાગણીઓ પણ નથી. એટલે પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક ક્યારેક મોટા પ્રમાણે આવી ભૂલો કરી બેસે છે. કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, કોળી સમાજના પ્રમુખ છે, કોળી સમાજના મુખ્ય નેતા કહી શકાય, એની આમાં કઈ ભૂમિકા હોઈ શકે છે? નહીં, કુંવરજીભાઈની ભૂમિકા તો એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી હવે આવનારા દિવસોમાં એમની કેવી પરિસ્થિતિ થાય છે એ મીડિયાને ને આપણે બધાને જાણવા મળશે. નહીં, અમારે કોંગ્રેસમાં જોડાવા માટેની કોઈ વાત નથી, કારણ કે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપે છે તો પોતે કોંગ્રેસમાં કઈ રીતે જોડાઈ શકે? ચોક્કસથી, તો જે રીતે વાત કરો, અમે તો શામજીભાઈ ચૌહાણ હતા કે જેઓનું કહેવું છે કે આજે તેઓની દેવજીભાઈ ફતેપરા સાથે એક બેઠક મળી હતી, પરંતુ ક્યાંક તેઓ છે તે પક્ષથી નારાજ છે તેવું કહેવામાં આવ્યું હતું ને તે જ પ્રકારે શામજીભાઈ ચૌહાણ પણ અત્યારે કોંગ્રેસ પક્ષથી નારાજ છે. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક, રાજકોટ.